વિદ્યાર્થી મિત્રો આપણે બાયોલોજી ની અંદર સજીવોમાં પ્રજનન ચેપ્ટર નંબર 1 ચાર ભાગ આગળ શીખી ગયા છું. હવે આગળ સજીવોમાં પ્રજનન ભાગ 5 ચેપ્ટર નંબર જે આપણો ચેપ્ટર છે એનો પાંચમો ભાગ છે. અહીંયા આપણે અલગ અલગ ભાગ દ્વારા જુદા જુદા જે હવે મિત્રો થોડું જે ચેપ્ટરની જે ડિટેલ્સમાં માહિતી છે એ આપણે હવે શીખવાની છે. તો અહીંયા મિત્રો જે આગળ કાલે ભણ્યા હતા લિંગી પ્રજનન છે. મિત્રો આપણે થોડું તાજું કરીએ કે લિંગી પ્રજનન છે શું. તો લિંગી પ્રજનન એટલે કે જેમાં એક નર અને બીજું માદા એટલે ટોટલ બે સજીવો ભાગ લે છે. એટલે કે અહીંયા બે પિતૃઓ ભાગ લે છે, એક નર હશે અને બીજો માદા હશે. આ બંને દ્વારા જે પ્રજનનની પ્રક્રિયા થાય એને આપણે શું કહેતા હતા, લિંગી પ્રજનન કહીએ છીએ. તો મિત્રો અહીંયા જે લિંગી પ્રજનનની ઘટનાઓ છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો, કારણ કે લિંગી પ્રજનન જે છે એ થોડી પ્રક્રિયા વિસ્તૃત અને જટિલ પ્રક્રિયા છે. કારણ કે લિંગી પ્રજનનની અંદર જે પણ બાહ્યાકાર અને અંતસ્થ દ્રષ્ટિએ જે જનેટિક જે દ્રષ્ટિએ આપણે જોઈશું અલિંગી પ્રજનન કરતાં આ પ્રક્રિયાઓ ખૂબ જ વધારે જટિલ છે અને એમાં જનીનિક દ્રષ્ટિએ જે સંતતિ છે એ પણ થોડી જુદા પ્રકારની જોવા મળે છે. એનું કારણ આપણે કાલે ભણી ચૂક્યા છે કે લિંગી પ્રજનનની અંદર બે સજીવો ભાગ લે માટે જનીનિક દ્રષ્ટિએ સંતતિ જુદા પ્રકારની હોય. હવે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ એનો અર્થ કે લિંગી પ્રજનનને આપણે તબક્કાવાર જો ભણવું હોય અથવા તો તબક્કાવાર એને સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય, કારણ કે પ્રક્રિયા બહુ જટિલ છે. એટલે ડાયરેક્ટલી એક જ તબક્કામાં એક પ્રેરિંગ થતી હોય, અહીંયા જુદા જુદા તબક્કામાં એના અલગ અલગ જે ભાગ છે એ રીતે લિંગી પ્રજનનની ઘટનાઓ ચાલુ હોય છે. આપણે કાલે ભણ્યા છીએ કે જુદા જુદા સજીવોમાં પુષ્પસર્જન, વનસ્પતિ સર્જનમાં પુષ્પસર્જનનો જે સમય છે, કેટલાક પ્રાણીની ઋતુકીય ફેરફારો છે, અલગ અલગ સમય જેમ જુદો જુદો હશે એમ લિંગી પ્રજનનની ઘટનાઓ છે એના તબક્કા પણ આપણને જુદા જુદા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનનમાં જે થતી ઘટનાઓ છે એમાં સુધી કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થાય. સૌપ્રથમ આપણે સજીવની વાત કરીએ તો સજીવ લિંગી પ્રજનન ક્યારે કરશે, જ્યારે સજીવ પુખ્ત વયનું બને ત્યારે આ સજીવ પુખ્ત થાય એટલે લિંગી પ્રજનનની ઘટનામાંથી પસાર થશે. અને જે લિંગી પ્રજનન કરતા મોટા ભાગના બધા સજીવ આવી રીતે અલગ અલગ વિવિધ ઘટનાઓ દર્શાવે છે. આ બધી ઘટનાઓ બંધારણીય રીતે જોશો તો થોડીક આપણને સમાનતા ધરાવે છે. લિંગી પ્રજનનની ઘટનાઓ બંધારણીય રીતે સમાનતા ધરાવે છે. દાખલા તરીકે લિંગી પ્રજનન થવું, એના પછી યુગ્મનસ્પદ થવું, એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થવી, આ બધી બંધારણીય રીતે ઘટનાઓ સમાન છે. પરંતુ એમાં જે જોવા મળતી ઘટનાઓ છે વનસ્પતિ છે, પ્રાણી છે, એમાં થતી જે રચનાઓ છે જુદા જુદા સજીવોમાં આ બધી રચનાઓ વિવિધ પ્રકારની વિશિષ્ટ અને અલગ જોવા મળે છે. તો જે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ એટલા માટે વિવિધ ઘટનાઓમાં પસાર થતી આપણે ભણ્યા હતા કે આ પ્રક્રિયા વિસ્તૃત અને ખૂબ જ જટિલ છે. મિત્રો વધારે જટિલ હોય તો આ પ્રક્રિયાની અંદર કયા કયા તબક્કા હશે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ એ લિંગી પ્રજનન છે જે એક ક્રમમાં થતી પ્રક્રિયા છે. કોઈ ક્રમ એમાં નહીં આવે તો આગળની પ્રક્રિયા આપણને જોવા મળતી નથી. દાખલા તરીકે વનસ્પતિ પુષ્પ ધારણ ન કરે તો લિંગી પ્રજનન કરી શકે નહીં, કેટલાક અપવાદ સિવાય. પરંતુ જે લિંગી પ્રજનન ધરાવતી વનસ્પતિઓ કે જે સજીવો છે, પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ હોય, પોતે જન્મીઓ ધારણ કરશે. જો એ વનસ્પતિઓ પુષ્પ ધારણ કરે છે તો પુષ્પોમાંથી એમનું જે ફળ બનવાની, બીજ બનવાની પ્રક્રિયા છે ત્યાં સુધી વિવિધ અને ક્રમ અને ચોક્કસ ક્રમ જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા બે પ્રકારના સજીવો ભાગ લે લિંગી પ્રજનનમાં, એક નર હશે અને બીજા માદા હશે. અહીંયા નર અને માદા બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. જે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એમાં નર અને માદા બંનેના શું ઉત્પન્ન થશે, જન્યુ. પુખ્ત વયના થાય તો બંને જન્યુ ઉત્પન્ન કરે, આ જન્યુ જોડાણ થાય એટલે કે એનું ફલન થાય. જ્યારે બંને જન્યુ ભેગા થાય એટલે ફલન થશે. ફલન થયા પછી જે રચના છે જે યુગ્મનસ બને
બંને જીવો ભેગા થઈ અને જે ફલન દ્વારા મનસ બનાવે જેને આપણે કહીએ છીએ એક પ્રકાર ફળ અથવા તો નવી સંતતિ. જો વનસ્પતિ હશે તો એના મૂળનું જનન થશે, મીન્સ કે એનો તમને ભ્રૂણ જોવા મળશે, અને જે આ ભ્રૂણ જનન છે એ જ આપણી સંતતિ. જેની લાક્ષણિકતાઓ છે એ જુદી જુદી હોય છે, દરેક લાક્ષણિકતાઓ આ ક્રમમાં આપણને જોવા મળશે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે લિંગી પ્રજનન તબક્કાવાર એટલે કે ક્રમમાં જોવા મળે છે. સૌ પ્રથમ નર અને માદા છે એ બંનેના જન્યુ ઉત્પન્ન થાય, આ જન્યુ જોડાણ એટલે કે ફલન થશે, ફલન થયા પછી એમાંથી યુગ્મન જ બનશે અને યુગ્મન જ જે છે એ ભ્રૂણ જનન એટલે કે ભ્રૂણનું નિર્માણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ તબક્કાઓ છે એને સરળ રીતે સમજવા હોય તો ફરીથી આપણે જે તબક્કાઓને સમજવા માટે આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ જે ઘટનાઓ છે એને સરળ રીતે સમજવા માટે ત્રણ તબક્કાઓમાં વિભાજિત કરેલું છે. આપણે ત્રણે ત્રણ તબક્કા શીખશું એટલે સંપૂર્ણ લિંગી પ્રજનન વિશે શીખશું, કારણ કે ત્રણે ત્રણ તબક્કામાં જુદા જુદા જે ઘટનાઓ છે જે ઘટનાઓ છે એના વિશે શીખવાનું છે. મિત્રો, શું તમને વાત કરીએ, પહેલો તબક્કો કયો છે તો પૂર્વફલન, બીજો તબક્કો છે ફલન, જે પણ સજીવ લિંગી પ્રજનન કરતું છે એ પુખ્ત થાય એટલે જન્યુ ઉત્પન્ન કરે છે, નર હોય કે પછી માદા પ્રાણી માટે વનસ્પતિ. તો પૂર્વફલન એટલે શું, તો જે ઘટનાઓ ફલન પહેલા જોવા મળે મીન્સ કે યુગ્મન જ બને એની પહેલા જે ઘટનાઓ ફલન પહેલા જોવા મળે છે એને આપણે કહીશું પૂર્વફલન. એના પછી ફલનની ઘટના તો નર અને માદા જન્યુની જોડાણ શબ્દ આવ્યો છે જન્યુ,
જન્યુ જેને આપણે આગળ ભણી ચૂક્યા છે કે જ્યારે કોઈ પુષ્પ હોય તો એની અંદર જે કેસર અને સ્ત્રી કેસર છે એની ઉપર જે નાના નાના પરાગર જોવા મળે, નાની નાની જે પરાગર છે જેને આપણે શુક્રકોષો અંડકોષો વનસ્પતિઓની અંદર આપણે નાની નાની જે પરાગર છે તો એ પરાગર નિર્માણ થવાની જે ઘટના છે, જે જન્યુ બનવાની ઘટના છે, પુષ્પની અંદર જે ઉત્પન્ન થવાની ઘટના છે જેને કહેવાય જન્યુ જનન. અને બીજા નંબરમાં જન્યુ નિર્માણ થયા પછી એ જન્યુ જ્યાં માદા સુધી પહોંચે, મીન્સ કે જન્યુ તૈયાર થઈ અને સ્ત્રી કેસર સુધી પહોંચે છે એટલે કે જે વહન થાય છે જેને કહેવાય જન્યુ વહન. તો અહીંયા આપણે સૌ પ્રથમ પૂર્વફલન ઘટનાની અંદર પહેલે જે પ્રક્રિયા છે જો